நான் வந்து 2005 அந்த கம்பெனிக்கு ட்ரெய்னிங் ஸ்டூடெண்ட்டா இன்ட்ரோடியூஸ் ஆனேன். આ કંપનીની શરૂઆત 1997માં 5 કામદારો સાથે થઈ હતી. તે સમયે આ કંપની ચોક અને સાબુ બનાવતી હતી. કામદારોને માસિક પગાર આપવામાં આવતો હતો. એ દરમિયાન અમને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે કે BHEL નો ઓર્ડર મળ્યો. એવું કહેવામાં આવતું હતું કે અપંગ લોકો પણ તેના માટે કામ કરી શકે છે. અમારી કંપનીએ BHEL સાથે જોડાણ કર્યું અને સારી રીતે ચાલી રહી હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કંપનીએ તેના સ્ટાફમાં દૃષ્ટિહીન અને વિકલાંગ લોકોની સંખ્યામાં વધારો કર્યો. અમને સારા ઓર્ડર મળતા હતા અને અમે તે પૂરા પાડતા હતા. આવકમાં કોઈ સમસ્યા ન હતી. હું 2005માં જોડાયો હતો. તે સમયે અમને પીસ દીઠ ચૂકવણી કરવામાં આવતી હતી અને અમારું ટર્નઓવર કરોડોમાં થતું હતું. કોવિડ પછી બિઝનેસ મંદ પડી ગયો. અમારા પરિવારોની આર્થિક પરિસ્થિતિને પણ અસર થઈ. આ પહેલા આ કંપનીમાં કામ કરતા લગભગ 200 લોકો નિવૃત્ત થઈ ગયા હતા અને તેમને PF અને ESI આપવામાં આવ્યા હતા. પરંતુ હવે અમે PFની રકમ ચૂકવી શકતા નથી. અમને ફક્ત અમારી આજીવિકા માટે નોકરી જોઈએ છે. અમે આ જ રીતે અમારું જીવન જીવવા માંગીએ છીએ. તેથી જો સરકાર તે મોરચે અમને મદદ કરી શકે તો તે ઉપયોગી થશે. લોકોની ભરતી કરવા માટે અમે જોસેફ આઈ હોસ્પિટલના હોમમાં આંખોથી વિકલાંગ લોકોની તપાસ કરતા. અમે એવા લોકો તરફ ધ્યાન આપતા જેઓ જીવનમાં સંઘર્ષ કરી રહ્યા હોય. તેમની પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી નથી. અમે તેમની પસંદગી કરતા અને 2 વર્ષ માટે તેમને તાલીમ આપતા. જો તેઓ તેમાં સારી પ્રગતિ કરે તો અમે તેમને કાયમી કરી દેતા. અમે ESI અને PFI જેવા તમામ સરકારી ધારાધોરણોનું પાલન કરતા હતા. જોકે અમે હવે તેની ચૂકવણી કરી શકતા નહીં. જો અમને કામના ઓર્ડર મળે તો તે હાલ તો અમારી માટે પૂરતું છે. જો અમને ઓર્ડર મળે તો અમે પહોંચાડીશું. આ કોઈની માલિકીની કંપની નથી. તે સોસાયટીઝ એક્ટ હેઠળ ચાલે છે. અમારી પાસે એક પ્રમુખ, મહામંત્રી, ઉપસચિવ, સેક્રેટરી અને ખજાનચી છે. અમે વાર્ષિક બોર્ડ મિટિંગો યોજીએ છીએ, જેમાં અમે આ હોદ્દાઓ માટે લોકોને ચૂંટીએ છીએ. જો તેઓ સારું કામ કરે તો અમે તેમને પદ પર યથાવત રહેવા દઈએ છીએ, નહીં તો અમે તેમને બદલી નાખીએ છીએ. આ અમારી નિયમિત પ્રક્રિયા છે. અમે સારું કરી રહ્યા છીએ, પરંતુ કોવિડ મહામારીની અસરને કારણે અમે થોડો સંઘર્ષ કરી રહ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે અમને સારા ઓર્ડર મળે. அதான் ஒரு 100-150 பேருக்கு மேலாக நல்ல முறையில் வாழ்ந்திருக்கின்றார்கள். எத்தனையோ பேர்கள் இதிலிருந்து આ કંપનીના કારણે 100-150 વધુ લોકોને ફાયદો થયો છે. આના કારણે તેમનો વિવિધ રીતે વિકાસ થયો છે. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે, ઓર્ડરના અભાવના કારણે અમને અસર થઈ છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અથવા મોટી કંપનીઓ અમને કામના ઓર્ડર આપે